નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર. લોકસભા ચૂંટણી પહેલા ભાજપની તૈયારી, સીએમના હસ્તે લાભાર્થી સંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી. અમદાવાદના વસ્ત્રાપુરથી લાભાર્થી અભિયાનનો પ્રારંભ. લાભાર્થીઓના સંપર્ક માટે ડિજિટલ લિંક પણ તૈયાર કરાઈ. ભાજપની પાંચમી યાદી આજે જાહેર થઈ શકે છે. ગઈકાલે રાત્રે સીઈસીની બેઠક મળી હતી. બેઠકમાં ઉમેદવારોના નામ પર થયું મંથન. ગુજરાતના ઉમેદવાર પણ જાહેર થઈ શકે છે. ચાર બેઠકના ઉમેદવાર જાહેર કરવાના હજુ બાકી. બે બેઠકના ઉમેદવારે નામ પરત ખેંચ્યું છે. તમામ છ બેઠકો પરના નામ જાહેર થઈ શકે છે. કોંગ્રેસે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી. યુપી, ઉત્તરાખંડ અને એમપી સહિત 13 રાજ્યોના 46 ઉમેદવાર જાહેર. કોંગ્રેસની ચોથી યાદીમાં ગુજરાતના એક પણ ઉમેદવારનું નામ નહીં. વારાણસીથી નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસે અજય રાયને ટિકિટ આપી. યુપી કોંગ્રેસના અધ્યક્ષ છે અજય રાય. દિગ્વિજયસિંહ મધ્યપ્રદેશની રાજગઢ બેઠક પરથી ઉમેદવાર. બસપામાંથી આવેલા દાનિશ અલીને કોંગ્રેસે યુપીના અમરોહથી ટિકિટ આપી. તો કોંગ્રેસે અત્યાર સુધી કુલ 185 ઉમેદવાર જાહેર કર્યા. રાજકોટ લોકસભા ઉમેદવાર માટે કોંગ્રેસનું મનોમંથન. જૂથવાદ, આંતરિક વિખવાદથી નામ જાહેર થવામાં વિલંબ. જૂથવાદ ડામવા માટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ મેદાને. શહેર અને જિલ્લાના કોંગ્રેસ નેતાઓ સાથે કરશે બેઠક. બેઠકમાં વિખવાદ શાંત પાડવા કરશે પ્રયાસો. બેઠક બાદ રાજકોટ સીટ માટે ઉમેદવારોની પસંદગી થશે. લોકસભા ચૂંટણી પહેલા ખંભાળિયા કોંગ્રેસમાં ઝટકો. કોંગ્રેસ નેતા એભા કરમૂર ભાજપમાં જોડાય તેવા એંધાણ. એભા કરમૂરે ભાજપનો ખેસ પહેરે તેવી અટકળું તેજ. વાદના ઇસ્કોન મંદિરમાં હોળીની ઉજવણી. આવતીકાલે મંદિરમાં ફૂલોથી ભગવાન સાથે રમાશે ધૂળેટી. ભક્તો ભગવાન સાથે ધૂળેટી રમીને કરશે ઉજવણી. ભક્તો લડ્ડુ ગોપાલ સાથે પહોંચ્યા ઇસ્કોન મંદિર. હોળી ધૂળેટીના અવસરે વતન જવા એસટી ડેપો પર પ્રવાસીઓનો ભારે ધસારો. એસટીએ દોડાવી વધારાની બસ. તો દ્વારકા અને ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર. ડાકોરમાં ફાગણી પૂનમના દર્શનનો અનેરો મહિમા. અમદાવાદથી નીકળ્યા ઠાકોરજીનો રથ. ઠાકોરને મળવા મોટી સંખ્યામાં પદયાત્રીઓ ઉમટ્યા. ડાકોરના ઠાકોરના નાદથી ગુંજ્યા રસ્તાઓ. આજે હોળીના પર્વ પર ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમ. રાજકોટમાં અલગ અલગ 1500 જગ્યાએ હોલિકા દહન થશે. વૈદિક પરંપરા અને છાણના ઉપલાથી હોલિકા તૈયાર કરાઈ. ભુજ પાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ. રજાના દિવસોમાં પણ ટેક્સ કલેક્શન કાઉન્ટર ખુલ્લું. પાલિકાએ અત્યાર સુધીમાં 16 કરોડની વેરા વસૂલાત કરી. બાકી વેરા મિલકત ધારકોને નોટિસ ફટકારી વેરો ભરવા અપીલ કરાઈ. ડભોઈ નર્મદાની મુખ્ય નહેરમાં મસમોટા ગાબડા પડતા સરદાર સરોવર નિગમ ડભોઈનો ભ્રષ્ટાચાર સામે આવ્યો. લાખો રૂપિયાની ગ્રાન્ટ રિપેરિંગ પાછળ વપરાય છે. નર્મદાની કેનાલમાં ગાબડા છતા અધિકારીઓ ઘોર નિંદ્રામાં. સુરત નકલી ડિગ્રી રેકેટમાં વધુ 2ની ધરપકડ. સેલવાસ અને સરથાણાથી વધુ 2 એજન્ટ પકડાયા. આસિફ 10,000 થી 1,00,000માં સર્ટી બનાવતો. ગુજરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 24 નકલી ડિગ્રી મળી. જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડની 112 નકલી ડિગ્રી મળી. હીટવેવની આગાહીને લઈ શિક્ષણ વિભાગનું શાળાઓને સૂચન. શાળાઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી. ગરમીને કારણે શાળાનો સમય સુનિશ્ચિત કરવો. શાળાઓમાં આઉટડોર પ્રવૃત્તિઓ ટાળવી. શૈક્ષણિક સંસ્થાઓમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી. ચાલુ ક્લાસમાં પાણી પીવાની છૂટ આપવી. રાજ્યભરમાં આજથી 5 દિવસ હીટવેવની આગાહી. અમદાવાદ, કચ્છ, સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી. ઘણા શહેરોમાં 40 ડિગ્રી પાર પહોંચશે તાપમાન. 4 શહેરોનું મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર. હોળીના દહન પરથી વાર્ષિક હવામાનનું અનુમાન લગાવાશે. હોળીની જ્વાળા પરથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ લગાવશે અનુમાન. હોળિકા દહનની 96 મિનિટની પવનની દિશા નક્કી થશે. પવનની દિશા પર હવામાન નિર્ભર હોય છે.
ઉત્તરનો પવન ફૂંકાશે તો વરસાદ સારો થશે, પશ્ચિમનો પવન ફૂંકાશે તો સાધારણ વરસાદ થશે। વધુમાં અંબાલાલે કહ્યું કે પવન દક્ષિણનો ફૂંકાશે તો વર્ષ નબળું, રોગની ઉત્પત્તિ રહેશે। અગ્નિ દિશાનો પવન ખરાબ વર્ષને સૂચિત કરે છે। પૂર્વનો પવન ખંડપ્રુત્તિષ્ઠ, ઈશાનનો પવન ઠંડીનું સૂચન કરે છે। રાજકોટના ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં ધુમ્મસ, ધોરાજી ઉપલેટામાં ધુમ્મસનું વાતાવરણ। ધુમ્મસને કારણે વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર બન્યા। ટીએમસી નેતા મહુઆ મોઇત્રાના નિવાસસ્થાને સીબીઆઈના દરોડા। સીબીઆઈએ કોલકાતા તથા અન્ય સ્થળોએ પણ કેશ ફોર ક્વેરી કેસમાં દરોડા પાડ્યા હતા। બેંગલુરુ કાફે બ્લાસ્ટના બે શંકમંદોની અટકાયત કરવામાં આવી છે। બંને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આરોપી મુસાવીરે બ્લાસ્ટ કર્યો। સાથે તાહાએ એક દિવસ પહેલા રેકી કરી હતી। કેબ પરથી આરોપી ઓળખાયા। કેજરીવાલની ધરપકડને લઈ જર્મનીની દખલગીરી। જર્મન એમ્બેસીના ડેપ્યુટી હેડ ઓફ મિશન એન્ઝવેઝલરને વિદેશ મંત્રાલયનું તેડું। કેજરીવાલની ધરપકડ બાદ જર્મની દ્વારા ભારતની ન્યાય પ્રણાલી પર ટિપ્પણી કરવામાં આવી હતી। ભારતના ફોરેન મિનિસ્ટર એસ જયશંકર 3 દિવસના સિંગાપોરના પ્રવાસે છે। સિંગાપોરના પ્રવાસ દરમિયાન વિદેશ મંત્રીએ નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરમાં સંબોધન કર્યું હતું। પોતાના સંબોધનમાં વિદેશ મંત્રીના ચીન પર પ્રહાર। અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવાને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો। વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો છે। પાપુઆ ન્યૂ ગિનીમાં અનુભવાયો ભૂકંપ। રેક્ટર સ્કેલ પર 6.7ની તીવ્રતા નોંધાઈ। ભૂકંપને કારણે ઓસ્ટ્રેલિયામાં સુનામીનો કોઈ ખતરો નહીં। આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ટક્કર। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે બંને ટીમ। મેચનો આનંદ માણવા અમદાવાદીઓમાં ઉત્સાહ।